આપણે શીખીશું સમય સંખ્યા પર કરવામાં આવતી વિભિન્ન ક્રિયાઓના જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ ક્રિયાઓમાં કૌંસના ઉપયોગ સાથે સંબંધિત છે. જૂથનો અર્થ છે સાથે રહેવું. અહીં આપણે આનો અર્થ લઈશું સંખ્યાઓને સાથે રાખવી, એટલે કે એના જૂથ બનાવવા. આ આપણે કૌંસના ઉપયોગથી કરીએ છીએ. સંખ્યાઓ પર યોગ્ય રીતે ક્રિયાઓ કરવા માટે આપણે કૌંસના ઉપયોગ વિશે જાણવું, એટલે કે જૂથના ગુણધર્મને સમજવું જરૂરી છે. અગાઉના ધોરણમાં આપણે શીખ્યા કે પૂર્ણાંક સંખ્યા પર સરવાળાની ક્રિયા કરવા માટે કોઈ પણ રીતે જૂથ બનાવી શકાય છે, એટલે કે કૌંસના ઉપયોગથી કોઈ પણ બે સંખ્યાઓને સાથે રાખી શકાય છે. આપણને દરેક પરિસ્થિતિમાં પરિણામ સરખું મળશે. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળામાં જૂથનો ગુણધર્મ લાગુ પડે છે. સરવાળાની જેમ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકારમાં પણ જૂથનો ગુણધર્મ લાગુ પડે છે, પરંતુ પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી અને ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પડતો નથી. આજે આપણે સમય સંખ્યાઓ પર કરવામાં આવતી વિભિન્ન ક્રિયાઓના જૂથના ગુણધર્મ વિશે વાત કરીશું. ચાલો પહેલા સમય સંખ્યાઓના સરવાળા વિશે વાત કરીએ. ધારો કે 3 બોટલમાં પાણીની માત્રા ક્રમશઃ 1/6 લીટર, 2/5 લીટર અને 2/3 લીટર છે. જો આપણે પાણીની કુલ માત્રા જાણવી હોય તો આપણે આમનો સરવાળો કરવો પડશે. એટલે આપણે 1/6 + 2/5 + 2/3 નું પરિણામ મેળવવું પડશે. આને સાદુરૂપ કરવા માટે આપણે આ રીતે જૂથ બનાવી શકીએ છીએ, અથવા આ રીતે જૂથ બનાવી શકીએ છીએ. જો પહેલા આપણે 1/6 અને 2/5 નો જૂથ બનાવી આનો સરવાળો કરીએ તો આનો સરવાળો થશે 17/30. આમાં ત્રીજી સંખ્યા 2/3 ને ઉમેરવાથી આપણને પરિણામ મળશે 37/30. જો આપણે 2/5 અને 2/3 નું જૂથ બનાવીને આનો સરવાળો કરીએ તો આનો સરવાળો થશે 16/15. આની સાથે 1/6 જોડવાથી આપણને પરિણામ મળશે 37/30. અહીં બંને સ્થિતિઓથી આપણે જાણી શકીએ છીએ કે બધી બોટલોમાં પાણીની કુલ માત્રા 37/30 લીટર છે. જો કે બંને સ્થિતિઓમાં પરિણામ સમાન છે, એટલે આપણે કહી શકીએ છીએ કે સમય સંખ્યાઓના સરવાળા કોઈ પણ પ્રકારે જૂથ બનાવીને કરી શકાય છે. એટલે કે સમય સંખ્યાઓ સરવાળા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે. વ્યાપક રૂપે કહી શકાય કે સમય સંખ્યાઓ એ બી સી માટે કૌંસમાં A+B+C બરાબર A+B+C છે. શું સમય સંખ્યાઓ બાદબાકી માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે? ચાલો જાણીએ. ધારો કે અદિતિ પાસે 4/5 ચોકલેટ છે. તેમાંથી તે 2/5 ભાગ અંકિતને અને 3/10 ભાગ સુમનને આપે છે. તો જણાવો કે તેની પાસે કેટલી ચોકલેટ વધી હશે? આ સ્થિતિને આપણે આ રીતે નિરૂપણ કરી શકીએ છીએ. ચાલો જુદા જુદા પ્રકારે જૂથ બનાવીને આને ઉકેલીએ. જો આપણે 4/5 અને 2/5 નું જૂથ બનાવીએ તો 4/5 - 2/5 નું પરિણામ આપણને 2/5 મળશે. જો આમાંથી 3/10 ઘટાડવામાં આવે તો પરિણામ 1/10 મળશે. વિડિયો રોકીને હવે તમે જાણો કે જો 2/5 અને 3/10 નું જૂથ બનાવીને આને ઉકેલવામાં આવે તો આનું પરિણામ શું થશે. ચાલો હું જણાવું છું. આને આપણે આ રીતે સરળ કરી શકીએ છીએ. આપણને પરિણામ મળશે 7/10. અહીં બંને સ્થિતિઓમાં પરિણામ સમાન નથી, એટલે કોઈ પણ 3 સમય સંખ્યાઓ એ બી સી ની બાદબાકી કોઈ પણ રીતે જૂથ બનાવીને ન કરી શકાય. આની બાદબાકી આપેલ ક્રમમાં જ કરવી જરૂરી છે. આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓની બાદબાકી માટે જૂથનો ગુણધર્મ લાગુ પડતો નથી.
અહીં પ્રથમ સ્થિતિનું પરિણામ સાચું અને બીજી સ્થિતિનું પરિણામ ખોટું છે, એટલે આપણે કહી શકીએ છીએ કે અદિતિ પાસે 1/10 ચોકલેટ વધી છે। વિડિયો રોકીને હવે તમે કોઈ પણ ત્રણ સમય સંખ્યાનો અલગ અલગ રીતે જૂથ બનાવીને ગુણાકાર કરો। શું પરિણામ સરખું છે? તો શું સમય સંખ્યાના ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે? એકદમ સાચું, સમય સંખ્યાઓ એ બી સી નો ગુણાકાર કોઈ પણ રીતે જૂથ બનાવીને કરી શકાય છે, પરિણામ હંમેશા સરખું મળશે। એટલા માટે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓના ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે। અહીં બંને સ્થિતિઓમાં પરિણામ સરખું છે। આ જ પ્રકારે ચાલો જાણીએ કે સમય સંખ્યાઓના ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે છે કે નહીં। જો આપણે 6/7/4/3/1/12 ને આ રીતે સાદુ રૂપમાં લખીશું તો પરિણામ 54/7 મળશે, પરંતુ જો આપણે આને આ રીતે સાદુ રૂપમાં લખીશું તો આપણને પરિણામ 3/56 મળશે। અહીં બંને સ્થિતિઓમાં પરિણામ સરખું નથી, એટલે સમય સંખ્યાઓ એ બી સી નો ભાગાકાર કોઈ પણ રીતે જૂથ બનાવીને ન કરી શકાય। આને આપેલ ક્રમમાં જ કરવો જરૂરી છે, એટલે આપણે કહી શકીએ છીએ કે સમય સંખ્યાઓના ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પડતો નથી। આ રીતે અહીં પ્રથમ સ્થિતિનું પરિણામ સાચું છે અને બીજી સ્થિતિનું પરિણામ ખોટું છે। હવે તમે સમજી ગયા હશો કે સમય સંખ્યાઓમાં સરવાળા અને ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે, પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પડે નહીં। આજે આપણે શીખ્યા સમય સંખ્યા પર કરવામાં આવતી વિભિન્ન ક્રિયાઓનો જૂથનો ગુણધર્મ। આગળના વિડિયોમાં કેટલાક રસપ્રદ ઉદાહરણોથી આને વધારે સારી રીતે જાણીશું।